ત્યાર પછી જોઈએ જોડકર શબ્દ બનાવો એટલે કે અહીંયા જે નામ શબ્દ આપ્યા છે એમાં કઈ છે ને પ્લસ નિશાની કરીને આપ્યા છે હવે એ બધા શબ્દને આપણે ભેગા કરવાના છે પણ આ બધા પણ છે શું આ છે ને જો એક કોણ નીચે ર નીચે ગ નીચે લ નીચે ટ નીચે લ નીચે નીચે જો આવો એક લીટો દેખાય છે ત્રાસો એના હલંત કહેવાય હવે આ હલંત શું હોય તો કે આ હલંત એટલે કે આ જ્યાં જ્યાં હલંત છે જો એક કો છે અહીંયા રો નીચે છે ગ નીચે છે લ નીચે છે તો એ બધાને શું કરવાનું એ બધાને છે ને અડધો રાખવાનો એટલે કે જો મ પછી આ ક આખો છે ને તો આ ક આખો લખવાનો નહીં ક કેવો લખવાનો અડધો પછી ખ ણ એ આખો લખવાનો કારણ કે એની નીચે આ આડો એટલે કે હલંત છે નહીં એવી જ રીતે જો બીજું જોઈએ સ એ આખો લખવાનો સ ની નીચે કારણ કે હલંત છે નહીં પછી ર એની નીચે હલંત છે હા તો આ ર કેવો લખશું અડધો અને પ એ કેવો લખશું આખો ત્યાર પછી જોઈએ મ પેલું જોઈએ આ મ છે નીચે કઈ નથી તો પેલા મ લખવાનો પછી ક નીચે છે તો કે આ તો ક અડધો લખવાનો ક અડધો જો મેં આખો લખો નથી પછી શું છે ખ એની નીચે કઈ છે નથી તો ખ આખો લખી નાખવાનો લખો અને ન એમનો મ ક ખ ન થઈ ગયું એવી રીતે બાકી બધા ચાલુ ત્યાર પછી બીજું જોઈએ સ આખો છે એની નીચે કઈ છે નથી તો શું કરશું સ એમનો પછી ર જો આ નીચે અનંત છે છે પણ આપણે સર્પ કેમ લખીએ યાદ છે અમુક અક્ષરમાં એવું થાય તો એ પ કરી અને માથે શું કરશું આપણે એનો રે સર્પ ત્યાર પછી ગ ગ નીચે તો શરૂઆતમાં જ છે તો ગ શું કરશું આપણે આખું આપણે પેલા ગ કેમ લખીએ આમ ગ લખી લખીએ ને પણ અહીં ગ અડધું કરે જુદો કરવાનો નથી તો પેલા ગ કર્યો પછી વ બને કારણો વા એની નીચે જુઓ કઈ છે નથી જો જો ગ અડધો લખવાનો છે કારણ કે પેલા એની નીચે અનંત છે પછી વને કારણો વા અને લને કારણો લા શું કર્યો શબ્દ વાલા થઈ ગયો એવી રીતે આવે બી એની નીચે કઈ છે બને રસોઈ બી નથી લખી લખીએ બને રસોઈ બી પછી લ લની નીચે છે અનંત જોવો જોઈએ છે ને તો એ લ કેવો લખશો આપણે તો કે અડધો જો મેં અડધો લખ્યો અને લને ગઈ લી તો એને જોડી જોડવાનું એના પછી જે અક્ષર હોય ને એને જોડી દેવાનું જો શબ્દ બની ગયો બી લ લી બિલ્લી એટલે કે બિલાડી ત્યાર પછી ન જો પાછળમાં કઈ છે નહીં તો શું કરશું લ એમન પછી ટ માટવીની જે છે તો શું લખશે આ એમન આવશે કારણ કે લ ટ ટુ લ ટ ટુ ત્યાર પછી ઉ લ ઉ આખો લ અડધો અને લ ને નીકળુ ઉ લ લુ એલ ત્યાર પછી હા એમનું લખશું લેખો પછી ચ ચ અળની નીચે છે હલંત તો શું કરશું અડધો લખશું પછી છ અને ર આખા છે લખી નાખીએ છ અને ર મ ચ છ ર ત્યાર પછી પ આખો પછી તો અડધો કારણ કે એની નીચે શું છે હલંત લલિત કરીએ પ આખો અને તો અડધો તને કાનો તા એની નીચે હલંત છે નહીં પ ત ત્યાર પછી દરજી 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 લખી નાખીએ દ અને જી દર દર જી થઈ ગયો ત્યાર પછી આગળ વધીએ બીજી સૂચના શું છે શબ્દ પઢકર વાક્ય બનાવો હવે શબ્દ પઢવાનું કહેવાય શબ્દ પહેલા વાંચવાનો હોય પછી એના જેવું એક વાક્ય બનાવવાનું એ શબ્દનો ઉપયોગ થાય પેલું શબ્દ છે પુસ્તક 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 એટલે ચોપડી હવે પુસ્તક આપ્યું છે તો આપણે વાક્ય કેવી રીતે બનાવશું જો એફ સિક્વન્સ પછી બધા કરવાનું મારી સાથે જો પેલા શું લખશું યહ વાક્ય બનાવવું છે તો લ બનાવો ને સરસ તો પેલા શું લખશું યહ પછી જે શબ્દ આપ્યો છે શું શબ્દ છે પુસ્તક તો પેલા લખશું ય હ ત્યાર પછી થોડીક જગ્યા છોડી લખશું પુ સ
બચ્ચા 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 ઉપરથી શું બન્યું છે સાવ સરળ છે જો યહ યહ થોડી જગ્યા છોડી બચ્ચા અને ઉપરની જેમ જ અને બે માત્ર હઈ વાક્ય પૂરું થયું એટલે શું કરશું હડી પર ત્યાર પછી આપણે વધીએ શું શબ્દ છે ઝંડા હવે ઝંડાની જો બનાવશું ને એમ જ રીતે ચાલો બનાવો તમારી પહેલા ય હ શું લખશું પહેલા ય હ પછી શબ્દ શું શબ્દ છે થોડી જગ્યા છોડી ઝંડા ય હ ઝંડા હે થોડી જગ્યા છોડી હે અને વાક્ય પૂરું થયું એટલે ખડી પાય ત્યાર પછી આગળ વધીએ ચોથો શબ્દ શું છે પત્ર પત્ર ચાલો એનું વાક્ય બનાવી નાખો થોડી જગ્યા છોડી પત્ર થોડી જગ્યા છોડી અને બે માત્ર હઈ અને વાક્ય પૂરું થયું એટલે ખડી પર થઈ ગયું ત્યાર પછી આગળ વધીએ પાંચમા નંબરમાં શું શબ્દ છે મક્ખી મક્ખી હવે એનું વાક્ય બનાવશું ચાલો બનાવી નાખો શું લખશું પહેલા ય હ પછી શબ્દ શું છે મક્ખી ય હ મક્ખી હે થોડી જગ્યા છોડી પછી હે અને વાક્ય પૂરું થાય એટલે ખડી પર ત્યાર પછી છઠ્ઠા નંબરમાં શું છે ટકણ ટકણ એટલે કે ઢાંકણ ચાલો બનાવી નાખીએ અને વાક્ય એવી જ રીતે ય હ થોડી જગ્યા છોડી ટકણ થોડી જગ્યા છોડી અને બે માત્ર હઈ અને ખડી પર કારણ કે વાક્ય પૂરું થઈ ગયું ય હ ઢકણ હે છેલ્લું વાક્ય શું શબ્દ છે જો કૂતતા કૂતતા હવે એનું વાક્ય બનાવી નાખો તો જો હમણાં બનાવી નાખશો અમારી પહેલા શું આવશે યહ યહ શું શબ્દ છે કૂતતા લખાઈ ગયું અને થોડી જગ્યા છોડી અને બે માત્ર હઈ અને ખડી જાય જો બની ગયું